કોરોના મહામારી વચ્ચે સરકારના અનલોક 1 જાહેર થયા બાદ આજથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારનો પ્રારંભ થયો છે, જેને શુભ શરૂઆત આજથી સ્ત્રીઓનો મહત્વનો વટ સાવિત્રીનો તહેવાર અસમંજસની સ્થિતિ વચ્ચે ઉજવાયો હતો. દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીને લઈને યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે સરકાર દ્વારા દેશના લોકોને મહામારીના આ સંક્રમણને અટકાવવા માટે 4 જેટલા લોકડાઉન પૂરા થયા છે અને હાલ 1 જૂનથી સરકારશ્રીના નવા નિર્દેશકો મુજબ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ વિવિધ એકમો, વ્યાપાર ઉદ્યોગો નિયમો સહિત ખોલવામાં આવ્યા છે. પરંતુ હાલ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને શાળા તેમજ મંદિરોને ખોલવા માટે રાજ્ય સરકાર ઉપર છોડવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉન 1ના પહેલા તબક્કામાં આજ રોજ સુરત જિલ્લા તેમજ પલસાણા તાલુકા સ્તરે હિન્દુ સ્ત્રીઓને મહત્વનું વ્રત સાવિત્રીનો તહેવાર અસમંજસની સ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં વ્રત સાવિત્રીનું અનોખું મહત્વ રહેલ છે. આ દિવસે સૌભાગ્ય સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ તંદુરસ્તી માટે વ્રત અને પૂજા કરે છે. આ વ્રત કરવા પાછળ રાજા સત્યવાન અને સાવિત્રીની કથા રહેલી છે, જેથી આજ રોજ વહેલી સવારથી જ ઉપવાસ રાખી સ્ત્રીઓએ સોળ શૃંગાર કરી વડના ઝાડના ફેરા ફરતી જોવા મળી હતી અને પોતાના પતિનું દીર્ઘાયુ સાથે પ્રાર્થના કરી હતી. જો કે હાલ એક તરફ કોરોનાની મહામારી લઈને સરકારના નિયમો તેમજ બીજી તરફ વરસાદને કારણે ફૂલોની અછત બજારમાં જોવા મળી હતી. દક્ષાબેન જયેશભાઈ મેસુરિયા, કડોદરા, મણિનગર. અમે વર્ષાયંત્રીની પૂજા કરવા માટે આવ્યા છીએ અને આ કોરોના મહામારી માટે અમે બધા ડિસ્ટર્બન્સ રાખીને છૂટા છૂટા રહીને ભગવાનની પ્રાર્થના કરીને સૌનું જે કોઈ જે આ કોરોનામાં જે એ થઈ ગયા છે એના માટે બી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા પતિ માટે બી પ્રાર્થના કરીને અમે આ પૂજા કરીએ છીએ. મહારાજની સાક્ષીમાં, હનુમાન દાદાની સાક્ષીમાં અમે આજે અમારા વર્ષાયંત્રી વ્રતની પૂજા કરીએ છીએ. આજે દેશ સુરક્ષિત થાય, બધાનો એ થાય અમે એવી પ્રાર્થના કરીએ. આરોહિત, કયું ગામ છે? ફલસાણા. આ વ્રતનો મહિમા શું છે? આ વ્રત પોતાના પતિની લંબી ઉંમર, લંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રતને કઈ રીતે કરવામાં આવે છે તેમજ એમની પૂજા કઈ રીતે કરવામાં આવે છે? આ વ્રત આખો દિવસ ખાલી ફ્રૂટ, એક જ જાતનું ફ્રૂટ ખાઈને કરવામાં આવે છે અને એના પૂજામાં સવારે પહેલાં પતિની પૂજા કરીને પછી વડની પૂજા કરવામાં આવે છે. વડની પૂજા કઈ રીતે કરવામાં આવે છે? વડની પૂજા કરવામાં અબીલ, ગુલાલ, કંકુ અને સોળ શણગાર ચડાવીને કરવામાં આવે છે અને એને પ્રદક્ષિણા કરવામાં આવે છે. તો કેટલા વર્ષથી તમે આ પૂજા કરો છો? 4 વર્ષથી કરું છું. ઉલ્લેખનીય છે કે ભગવાન બુદ્ધને પણ વડના ઝાડ નીચે જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. શાસ્ત્ર અનુસાર વડના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહે છે. આ ઝાડ પાસે કરેલી પૂજાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. મારું નામ નીલાબેન રણા છે. હું ચલથાણ ગામમાં ની વતની છું અને અહીંયા ભગવાન વર્ષાવિતના વ્રતના નિમિત્તે અહીંયા પૂજા કરવા માટે અમે આવ્યા હતા. પણ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે અમારાથી એટલી એમ સાદાઈથી અમે પૂજા કરી છે. સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે અને બધાએ માસ્ક પહેરીને પૂજા કરી છે અને આ વર્ષાવિતીનું વ્રત આમ પતિની આરોગ્ય અને પતિની આયુષ્યની વૃદ્ધિનું છે, એટલે એના નિમિત્તે અમે બહુ પ્રેમથી અને બહુ આમ શ્રદ્ધાથી વ્રતની પૂજા કરી છે, વરદેવતાની પૂજા કરી છે. વરદેવતા આયુષ્યના વર્ધક છે, એટલે એમની પૂજા કરવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિઓ મળે છે અને આપણા પતિની આયુષ્ય વૃદ્ધ વધે છે અને એમનું આરોગ્ય પણ સારું રહે છે. એના માટે એના નિમિત્તનું અમે આ વ્રત પૂજા કરીએ છીએ. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.